છું પાયલ પાંપણિયા, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. કાલોલ તાલુકાના એરલ ગામમાંથી બે બોગસ એલોપેથી ડોક્ટર ઝડપાયા. બંને બોગસ ડોક્ટરો પાસે રૂપિયા 94,871ની ગેરકાયદેસર દવાઓનો જથ્થો જપ્ત. કોરોના મહામારીના સમયે દરેક બીમારીઓથી પીડિત દર્દીઓ માટે ડોક્ટર ભગવાન સમાન બની જાય છે, પરંતુ આવા કપરા સમયમાં અમુક તકવાદી તત્વો બોગસ ડોક્ટર બનીને ગ્રામ્ય વિસ્તારોમાં પીડિતોનો ફાયદો ઉઠાવી કમાણી કરતા હોય છે. એવા બે બની બેઠેલા બોગસ ડોક્ટરો કાલોલ તાલુકાના એરલમાંથી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની વિગતો મુજબ કાલોલ તાલુકાના એરલ ગામમાં પરપ્રાંતીય યુવકો ભાડાના મકાનમાં એલોપેથીની આટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બની બેઠા હોવાનો પર્દાફાશ થયો હતો. જે મધ્યે પશ્ચિમ બંગાળમાંથી આવેલા ઉજ્જવલ નિર્મલ દુહલતર એરલ ગામમાં વિમલાબેન વિરેન્દ્રભાઈ પરમારના મકાનમાં શ્રેયા ક્લિનિક અને સરનંદુ સુખલાલ હલદર નિશાળ ફળિયામાં ખુમાનસિંહ માનસિંહ ચૌહાણના મકાનમાં ક્લિનિક ખોલીને બેઠા હતા. બંને ઈસમોએ કોઈપણ પ્રકારની તબીબી અંગેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વિના ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયા. બંને બોગસ ડોક્ટરો અંગે કાલોલ બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર મનીષ દોશી, અર્બન હેલ્થ ઓફિસર ડોક્ટર જિજ્ઞેશ્વરિયા અને અર્બન હેલ્થ ફાર્માસિસ્ટ નિસર્ગ પટેલ દ્વારા બંને ક્લિનિક પર સ્થળ તપાસ હાથ ધરી. બંને બની બેઠેલા બોગસ ડોક્ટરો પાસે માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવાનું લાયસન્સ માંગતા બંને પાસે કોઈ ડિગ્રી કે લાયસન્સ ઉપલબ્ધ મળ્યું ન હતું. તેથી કાલોલ આરોગ્ય વિભાગે ઉજ્જવલ હલદર પાસેથી રૂપિયા 54,879 અને સરનંદુ હલદરના ક્લિનિક પરથી રૂપિયા 42,082ની વિવિધ એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો કબજે કરી બંને બેઠેલા બંને બોગસ ડોક્ટરો વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, એચબીએન ન્યૂઝ ટીવી, પંચમહાલ.